સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અણીયાળી અને સાકર ગામે ખેડૂત જાગૃતિ અભિયાન 54 દિવસથી દિલ્હી બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલનને સહયોગ આપવા અને ખેડૂતોને સમજ અને જાગૃતિ ફેલાવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ બિલના કાયદાથી થતા નુકસાન બાબતે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં પાક વીમાની રકમ અને લાભ શા માટે નથી મળ્યા તેમાં કંપનીઓ અને સરકારની સાંઠગાંઠની રીત રસમથી વાકેફ કરવામાં આવ્યા હતા. ખેડૂતોને સહાયની યોજનાઓ જે મળી છે તેને મુશ્કેલી પડી રહી છે તેની પણ ચર્ચા કરાઈ. ખેડૂતોને દિલ્હી આંદોલનમાં સહકાર આપવા અને જરૂર પડે દિલ્હી ખાતે હાજર હાકલ કરવામાં આવી. ખેડૂતોની સહાય યોજનામાં સતત કૌભાંડ થતા હોય છે ત્યારે ખેડૂતો સંગઠિત થઈ કૌભાંડને દૂર કરવા અને કેવી રીતે દૂર કરવા તે વાકેફ કરવામાં આવ્યા. ખેડૂત સભામાં હાજરી આપવી અને ખેડૂતોને સાથ સહકાર આપવા પણ આહવાન કરાયું. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને એનાથી શું નુકસાન થશે, ઘણા લોકો એના ફાયદા પણ ગણાવે છે, તો ખરેખર ખેડૂતો સાથે શું થવાનું છે એ બાબતે થોડી ચર્ચા કરશું. ભૂતકાળમાં આ સરકાર દ્વારા ખેડૂતો સાથે કઈ કઈ જગ્યાએ અને કેટલી કેટલી વાર અન્યાય કરવામાં આવ્યો છે એ બાબતે પણ ચર્ચા કરશું. મૂળ વાત ઉપર આવીએ કે 5 જૂનના રોજ વટહુકમ બહાર પાડવામાં આવ્યો અને આ 3 કાયદા પસાર કરવામાં આવ્યા. જ્યારે આ કાયદા પસાર કરવામાં આવ્યા ત્યારથી જ ગેરબંધારણીય રીતે આ કાયદાને પસાર કરવામાં આવ્યા છે. બંધારણની જોગવાઈ મુજબ જ્યારે પણ દેશમાં કોઈ કટોકટીની પરિસ્થિતિ હોય, દેશનું કોઈ બીજા દેશ સાથે યુદ્ધ ચાલી રહ્યું હોય અથવા તો દેશ મહા મુસીબતમાં હોય ત્યારે ઇમરજન્સી રાજ્યસભા ઇમરજન્સી બોલાવી અને એમાં ધ્વનિમતથી કાયદો પસાર કરવામાં આવે છે. આ જ્યારે 5 જૂને કાયદો પસાર કરવામાં આવ્યો ત્યારે આવી કોઈ પરિસ્થિતિ નહોતી. દેશ આવી કોઈ વિકટ પરિસ્થિતિમાં નહોતો. દેશને કોઈ યુદ્ધની સમસ્યા નહોતી. દેશને કોઈ એવી આર્થિક કટોકટી નહોતી. તેમ છતાંય આ કાયદો બંધારણની ઉપરવટ જઈને પસાર કરવામાં આવ્યો. કારણ કે રાજ્યસભાની અંદર બહુમતી નહોતી થતી અને જે કાંઈ રાજ્યસભાના સાંસદ હતા એ આ કાળા કાયદાને સમર્થનમાં નહોતા. માત્ર ને માત્ર અમુક પાર્ટીના લોકો જેને રાજકીય ફાયદો ખાટવા માટે, પોતાના રાજકીય રોટલા શેકવા માટે કંપનીઓને ફાયદો કરાવવાનો હતો એ લોકો ધ્વનિમતથી આ કાયદો પસાર કરીને લઈ આવ્યા. મેં અને તમે ટીવીમાં ઘણી વખત જોયું પંજાબ અને હરિયાણાના ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. ત્યાર પછી દેશના અનેક રાજ્યના ખેડૂતો એનું સમર્થન આપી રહ્યા છે. હાલ દિલ્હીની બોર્ડર પર ઘણા લોકો વાત કરતા હોય છે કે ખરેખર આ કાયદાથી ફાયદો થશે, ખરેખર નુકસાન થશે. આવી ફાયદા નુકસાનની અનેક લોકો વાતો કરતા હોય છે. પણ જો ફાયદો હોય મિત્રો તો 15-20 લાખ લોકો 53 દિવસથી દિલ્હીની બોર્ડર ઉપર શું કરતા હોય એ બધા જ પંજાબ અને હરિયાણાના ખેડૂતો, હાલ ગુજરાતના પણ 2-3 હજાર ખેડૂતો ત્યાં છે. જે પંજાબ અને હરિયાણાના ખેડૂતો છે એ એક મિનિટનો પણ સમય નથી, તેમ છતાંય 53 દિવસથી ત્યાં બોર્ડર ઉપર બેઠા છે. એમની ઉપર ટીયર ગેસ છોડવામાં આવ્યા. આવી કડકડતી ઠંડીમાં તેઓ રોડ ઉપર બેઠા છે. કમોસમી વરસાદની ઠંડી માથે જ્યારે આ ઠંડીની અંદર જ્યારે વરસાદ પડ્યો ત્યારે એ ખેડૂતોની શું હાલત થઈ છે, તેમ છતાં રોડ ઉપર બેઠા છે તો કાંઈક તો ડર હશે એમને. આ વાત હું અને તમે બધા સમજી શકીએ કે 53 દિવસથી જો 15-20 લાખ ખેડૂતો ત્યાં બેઠા હોય તો કાંઈક બીક હશે, કાંઈક આવનારા ભવિષ્યમાં ખેડૂતો સાથે ખોટું થવાનો ડર હશે, તો જ એ લોકો બેઠા હોય. અને જો સરકાર ખોટું ના કરી રહી હોય તો એ ખેડૂતો સાથે મીટિંગ કરી હોત, ત્યાં સ્થળ ઉપર ખેડૂતોને મળ્યા હોત. આ બધું કરવાની બદલે સરકાર માત્ર ને માત્ર ખેડૂતોનું આંદોલન કેવી રીતે તૂટે, કેવી રીતે આંદોલનને ગેરમાર્ગે દોરી જવું આ બધી વ્યૂહરચના બનાવી રહી છે. 53 દિવસમાં એક પણ સરકારની વ્યૂહરચના સફળ નથી રહી. એના માટે આપણે પંજાબ અને હરિયાણાના ખેડૂતોને ખરેખર એની હિંમત, એની બુદ્ધિ, એને ખરેખર દાદ આપવી પડે. આ